ચલો આજે આપણે હવે દાખલાઓમાં દાખલા નંબર 25 માં પૂછ્યા છે. તો 25 માં દાખલા નંબર રકમમાં આપણને એમ કહે છે કે સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે અને આપણને એનો અર્ધ આયુષ્ય સમય આપી દીધો છે 3 કલાક. તો 8 કલાક પછી સુક્રોઝનો નમૂનો કેટલો અંશ શેષ રહ્યો હશે? કેટલા કલાક પછી? 8 કલાક પછી કેટલો હોય તો છે, એટલે ટી આપણને આપેલો છે. 8 કલાકે કેટલો હોય? 3 કલાકમાં અડધો થાય તો 8 કલાકમાં કેટલો થાય આપણે એ ગોતવાનું છે. બરોબર, એટલે આપણે ગોતવાનો છે સુક્રોઝનો અંશ. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે પહેલા તો કે ગોતી લઈએ. કે બરાબર 0.693 ના છેદમાં ટી હાફ, એટલે 0.693 ના છેદમાં 3, એટલે 0.231. બરાબર, અને એકમ થશે કલાક ઇન્વર્સ. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ મૂકી દઈએ કે કે બરાબર 2.303 ના છેદમાં ટી લોગ સાંદ્રતા આર જીરો ના છેદમાં આર ટી. એક ને સૂત્ર નો ઉપયોગ કરી આપણે દાખલા તરીકે ગણીએ છીએ, બધાની કિંમત મૂકી દઈએ. તો 0.231 બરાબર 2.303 ના છેદમાં ટી એટલે કેટલી કલાક મૂકવાની છે? તો કે 8 કલાક. બરોબર, આ લોગ સાંદ્રતા આર જીરો ના છેદમાં આર ટી. રેડી, આ 8 ને ગુણાકારમાં લઈ જાઓ પછી 2.303 વડે તમે ભાંગી નાખો એટલે જવાબ આવશે 0.8024 બરાબર લોગ સાંદ્રતા આર જીરો ના છેદમાં આર ટી. લોગ દૂર કરવા માટે આપણે એન્ટી લોગ લઈ લઈએ. સાંદ્રતા આર જીરો ના છેદમાં સાંદ્રતા આર ટી બરાબર એન્ટી લોગ 0.8024. 80 નું 2 અને 4 માં તમારે એન્ટી લોગ જોવાનો થાય. બરોબર, એન્ટી લોગ જોશો એટલે આ સાંદ્રતા આર જીરો ના છેદમાં આર ટી બરાબર એન્ટી લોગ જોવો એટલે જવાબ આવશે 6.345. રેડી, આપણે આર ટી ગોતવાનો છે એટલે આર ટી ને કરતા તરીકે નાખો અને આને છેદમાં લઈ જાઓ. તો સાંદ્રતા આર ટી બરાબર સાંદ્રતા આર જીરો ના છેદમાં 6.345. રેડી, તો 1 ભાગ્યા 6.345 કરશો એટલે જવાબ આવશે આર ટી બરાબર 0.1576 સાંદ્રતા આર જીરો. તો આમ આ દાખલો અહીંયા પૂરો થયો કે આમ 8 કલાક બાદ જે સુક્રોઝ છે એ સુક્રોઝ ના 0.1576 જેટલો અંશ છે એ બાકી રહેશે. સમજાણ? તો અહીંયા આપણો આ દાખલો પૂરો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 26માં દાખલામાં આપણે એમ કે છે કે હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે. એના માટે કે ની કિંમત આપણને આપી લીધું છે. કે બરાબર 4.5×10^11 સેકન્ડ ઇન્વર્સ ઇ રેસ ટુ -2800 કે અપન ટી. તો ઈ એની ગણતરી કરવાની છે. બરોબર, સક્રિયકરણ ઉર્જા ગોતવાની છે. તો આપણે સમીકરણ આપણને આ આપેલું છે. કે બરાબર શું છે? 4.5×10^11 અને ઇ રેસ ટુ -2800 કે ના છેદમાં ટી. આ સમીકરણને આપણે અહેનિયસના સમીકરણ સાથે સરખાવીએ તો શું સમીકરણ છે? કે બરાબર એ ઇ રેસ ટુ -eA/RT. આ સમીકરણ છે. તો આની યારે તમે સરખાવો તો જો અહીંયા ઈ -eA/RT છે તો અહીંયા એને બદલે શું છે? 28000 કે ના છેદ માટે. બરોબર, તો એ બે ની સરખામણી કરી નાખીએ તો શું થઈ જાય? -2 બાજુથી કાઢી નાખતા પછી કાઢશો
तो ई ए ना छेद में आ आर टी अने आया हूँ आउसे माइनस 28,000 के ना छेद में टी आर नी कीमत तो फिक्स अच्छे बे बाजु थी आ टी टी तो उड़ी गया बराबर माइनस ए उड़ी गया तो ई ए बराबर आर नी कीमत 8.314 तो हूँ थी गया आ 28,000 गुणिया के गुणिया 8.314 त्रणेय छे एनो गुणाकार करना को बराबर अने आ के छे अने आनो एकम छे आज छे जेनो आर नो एकम जूल प्रति केल्विन इनटू केल छे जूल प्रति केल्विन इनटू मोल पी केल्विन अने आ केल्विन बे उड़ी जाए अने एकम छे जूल प्रति केल्विन इनवर्स इनटू मोल इनवर्स तो आ केल्विन इनवर्स छे आ केल्विन छे એટલે ઈ બે શું થઈ જાય ઉડી જાય એટલે કે નીકળી ગયો ખાલી આપણે 28 અને 8.314 છે એ બેનો ગુણાકાર કરવાનો દી એટલે ઈ એ બરાબર 232,792 જૂલ પ્રતિ મોલ જૂલ પ્રતિ મોલ આ સક્રિયકરણ ઊર્જા આપણને મળી ગઈ એટલે દાખલો થઈ ગયો અહીંયા નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન નંબર 27 તો હાઇડ્રોજન પેરોક્સાઇડના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાય આપણે સમીકરણ આપણને આપેલું છે તો આ માટે સક્રિયકરણ ઊંચા ઈ ગણો અને ક્યાં તાપમાને તેનું અર્ધાયુષ્ય સમય 256 મિનિટ થશે આપણે એ બે વસ્તુ ગણતરી કરવાની કીધેલી છે તો રકમમાં આપણને કીધું છે કે H2O2 ના વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની છે પ્લસ આપણને સમીકરણ આપ્યું છે એ લખીએ કે લોગ કે બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10^4 કે ના છેદમાં ટી એવું સમીકરણ આપ્યું છે રેડી તો અહેનિયસનું જે સમીકરણ છે પહેલા આપણે એને સરખાવીએ કે લોગ કે બરાબર લોગ એ માઇનસ ઈ એ અપન 2.303 આર ટી આ બે સમીકરણને સરખાવો હવે તમે આ બેને સરખાવો તો તમને ખબર કે ઈ એ અપન 2.303 આર ટી ને બદલે શું છે તો 1.25×10^4 કે ના છેદમાં ટી અને 14.34 બરાબર શું છે તો લોગ એ બરાબર આપણે બેની સરખામણી કરીએ આપણે પણ એ ની ગણતરી કરવાની નથી એટલે આપણે ખાલી એ ની જ ગણતરી કરવાની છે તો આપણે શું આવશે એ ના છેદમાં 2.303 આર ટી બરાબર શું આવશે 1.25×10^4 કે ના છેદમાં સાદુરૂપ આવી ગયું ગુણાકારમાં આવી જાય એટલે આને આર ની કિંમત 8.300 એટલે 1.25×10^4 ટી રીતે ઉડી ગયા ગુણ્યા 2.303 ગુણ્યા 8 એટલે 8.314 અને હમણાં આપણે થોડીક પહેલા કીધું ને એકમ છે જૂલ પ્રતિ કેલ્વિન ઇનટુ મોલ એટલે જે આ લો કે ના છે કે વાળો છે ને કે કે ઉડી જાય બરોબર હવે આ ત્રણ બધાનો ગુણાકાર કરવાનો છે એટલે ઈ એનો જવાબ આવશે 239,339 જૂલ પ્રતિ મોલ બરોબર આ આપણને ઈએ ની કિંમત મળી ગઈ હવે આપણને ગણવાનું કીધું છે કે વેગ અચળાંક કે ગણ તો વેગ અચળાંક કે બરાબર 0.693 ના છેદમાં ટી હાફ તો 0.693 ના છેદમાં અડધી સમય આપણે કીધો છે 256 બે નો ભાગાકાર કરના એટલે શું જવાબ આવશે 2.707 ગુણ્યા 10^-3 મિનિટ ઇનવર્સ બરોબર આપણે સેકન્ડમાં લેવાનું છે એટલે આને સેકન્ડમાં રૂપાંતર કરના એટલે હાઈટ વડે ગુણી નાખો તો 4.51×10^-5 સેકન્ડ ઇનવર્સ
रेडी। चलो हम एक दृष्टांत मिली गए। हजी आप एक वस्तु गणवानी छे कि केना मूल्य पर की गणतरी करवानी छे। तो आप जो समीकरण छे मेन समीकरण एम आप बधीज किंमत मूकी दी। आप जो पहलू समीकरण छे ई छे क्यू के लोग के बराबर 14.34 माइनस 1/25 गुणिया 10^4 घात के ना छेद माटी आमा बधा ये किंमत मुकता। तो अहींया आ लोग के नी किंमत हूँ मुकवान रहे 4.51 गुणिया 10^-5 घात आ 14.34 छे एमनो माइनस 1/25 गुणिया 10^4 घात छे 4 घात आ के नो के ने छेद माटी छे ई पण एम रेडी। आपणे आमां टी ગણવાનો છે। ચલો આમાં લોગ હોય ગુણાકાર થઈ જાય સરવાળો। તો લોગ 4.5 વત્તા લોગ 10^-5 ઘાત 14.34 માઇનસ અહીંયા અહીંયા બધું એમનું કાંઈ ફેરફાર નહીં 1/25 ગુણ્યા 10^4 ઘાત કે ના છે માટી રેડી। આ લોગ 4.5 એટલે તમે એનો લોગ જુઓ 51 છે એટલે 45 નું 1 જુઓ એટલે જવાબ આવશે 0.6542 અને આનો થાય 10^-5 ઘાત નું માઇનસ 5.000 બરાબર આ જે 14.34 છે ઈ પણ એમ નો મળ અને આ 1.25 ગુણ્યા 10^-4 ઘાત કે ના છેદ માટી જે માઇલા હોય છે જેમ હવે આમાંથી આ વસ્તુને બાદ કરો એટલે જવાબ આવશે માઇનસ 4.3058 અને આ બાજુ આવે બરોબર। આપણે કામ કરીએ આને આ બાજુ લઈ જઈએ પછી લઈ આવો ને એક સ્ટેપ લખી નાખીએ આને આ બાજુ લઈ જાય પ્લસ થઈ જાય અને આ બાજુ લઈ આવે એટલે ઈ પણ પ્લસ થઈ જાય રેડી। તો શું થઈ જાય 1.25 ગુણ્યા 10^-4 ઘાત કે ના છેદમાં ટી બરાબર 14.34 વત્તા 4.3458 હવે 14.34 4.3458 એ બેનો તમે સરવાળો કરી નાખો એટલે જવાબ આવશે 18.6858 રેડી। હવે આપણે ટી જોઈએ છે ટી ને કરતા તરીકે નાખે એટલે ટી ને કરતા તરીકે નાખે એટલે આ છેદમાં આવી જાય તો ટી બરાબર શું થઈ જાય 1.25 ગુણ્યા 10^-4 ઘાત ના છેદમાં 18.6858 નાના એકમ છે તાપમાન કેલ્વિન ખાલી ભાગાકાર કરી નાખો તો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 668.9 કેલ્વિન। સમજાણો તો આવી રીતના આ દાખલો પૂરો થયો અહીંયા 27મો દાખલો પણ નેક્સ્ટ પ્રશ્ન નંબર 28 તો પ્રશ્ન નંબર 28 માં એમ કે છે કે એ નું નિપજોમાં વિઘટન 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કે નું મૂલ્ય આપણે આપેલું છે 4.5×10³ કા સેકન્ડ ઇન્વર્સ સક્રિય ગ્રહ ઊર્જા પણ આપણે આપેલી છે 60 કિલો જૂલ પ્રતિ મોલ તો કયા તાપમાને કે નું મૂલ્ય ક્યાં તાપમાને કીધું કે નું મૂલ્ય 1.5×10^4 સેકન્ડ ઇન્વર્સ થશે આપણે તાપમાન ગોતવાનું છે બરોબર। તો આપણે જે જે ડેટા આપણને આપેલા છે આપણે ઈ લખીએ પેલા K1 4.5×10^3 સેકન્ડ ઇન્વર્સ ત્યારે T1 બરાબર 10 ડિગ્રી સેલ્સિયસ બરાબર એને કેલ્વિનમાં રૂપાંતર આપણે કરી નાખીએ તો 283 કેલ્વિન પછી K2 બરાબર કેટલું છે 1.5×10^4 સેકન્ડ ઇન્વર્સ તો ત્યારે T2 છે એ આપણે શોધવાનું છે આપણને એ લોકોએ એ પણ આપેલું છે સક્રિય ગરમ ઊર્જા 60 કિલો જૂલ પ્રતિ મોલ આર આપણને આપેલો હોય 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન રેડી। અહેનિયસ નું સીધું આપણે સમીકરણ જ મૂકી દઈએ અહેનિયસ ના સમીકરણ મુજબ લોગ
अवो दाखले पूछा चांस वधारे छे, तो लॉग के टू ना छेद में के वन बराबर ई ए ना छेद में 2.303 आर वन अपन टी वन माइनस वन अपन टी टू। आ आपू सूत्र से बधाई ने खाली किंमत मुकवानी रहेशे, तो लॉग के टू एटले हूँ छे 1.5 गुणिया 10 की 4 घात, 4.5 गुणिया 10 की 3 घात। ई ए की किंमत अपने आपेली छे केटली, तो के 60,000 किलो जूल छे, सॉरी किलो जूल छे, जूल में रूपांतर करना छे 2.303, कारण के आर छे जूल में छे 8.314, एक ना छेद में 283 एने एक ना छेद में टी टू। चलो आ बे नो भागाकार करो, अने भागाकार कर्या पछी जे जवाब आवे टूंक में तमारे करवानो हूँ छे के अहींया 1.5 छे ने एने बदले तमे कर नाखो 15, एटले 10 की 3 घात थई अने 10 की 3 घात थई एटले उड़ी गया। हवे 15 भांगिया 4.5 करो, तो आ 15 भांगिया 4.5 करो एटले तमारो जवाब आवे 3.33 33। हवे तमारे खाली 33 नो 3 अने 3 मां लोग जोवानो छे, तो तमे एनो सीधो लोग ज मूको गयो, तो लोग जोशो तो 0.5229 आवशे, 0.5229 रेडी। अने आ 60,000 भांगिया 2.303 करो, एनो जवाब आवे एने भांगिया 8.314 करो, એટલે જવાબ આવશે 3,133.62। અહીંયા આપણે કાંઈ જી કરતા નથી, 1.283 માઇનસ 1 ના છેદમાં t2। હવે આને તમે છેદમાં લઈ જાઓ એટલે 0.5229 ભાગ્યા આ કરશો એટલે જવાબ આવશે 0.000030166। આ બાજુ 1 ના છેદમાં 283 અને આ 1 ના છેદમાં t2, मैथमेटिकल स्टेप छे। अने आ बाजू लई जाओ एटले प्लस थई जाय, एटले 1 ना छेदमां t2 बराबर 1 ना छेदमां 283 करो, 1 ना छेदमां 283 एटले जवाब आवशे 0.003534। अने आ बाजू आवे एटले हूँ थई जाय माइनस, तो 0.00016666 जो वाइल राखे ले सातड़ो पण लई शको बराबर 0.003367 बराबर 1 ના છેદમાં t2 છે, એટલે આમ ઉલટાવી નાખો તો t2 બરાબર 1 ભાગ્યા આ આંકડો કરો, તો 1 ભાગ્યા તમે આ 0.000337 કરશો એટલે જવાબ આવશે 297 કેલ્વિન, એટલે કે t2 બરાબર 24 ડિગ્રી સેલ્સિયસ, કારણ કે પ્રશ્નમાં 10 ડિગ્રી સેલ્સિયસ આપણે સેલ્સિયસમાં રૂપાંતર કરવું પડે, સમજાણું। તો આ બે દાખલા બાકી રહ્યા આપણે 29 અને 30, તો હવે આપણે કાલે ગણશું અને પછી આ ચેપ્ટર પૂરું થશે।